લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે, આ માત્ર કહેવત ન રહેતા જીવન જીવવાનું પ્રેરક બળ પણ આપે છે. અમદાવાદમાં કેન્સર પીડિત દર્દીઓને જીવનના દરેક તબક્કામાં હૂંફ, લાગણી અને મજબૂત મનોબળનું સિંચન કરતી સંસ્થા એટલે કરુણાલય, જ્યાં કેન્સર પીડિત દર્દીઓની બિલકુલ નિઃશુલ્ક રીતે સારવાર તો થાય જ છે, સાથે સાથે દાખલ થયેલા દર્દીઓને જરૂરી દવાઓ, ભોજન સહિતની સુવિધા એક નવજીવનની રાહ પણ આપે છે. જોઈએ એક અહેવાલ. અમે કોઈના જીવનના વર્ષો નથી વધારી શકતા, પરંતુ જીવનમાં નવા દિવસો જરૂર ઉમેરી શકીએ છીએ. કેન્સર પીડિતો માટે શુશ્રુષા કેન્દ્ર એવા કરુણાલય ટ્રસ્ટનો આ મૂળભૂત અભિગમ છે. છેક નરોડાથી આવતા આ દર્દીને મળો. નરેન્દ્રભાઈ નામક આ દર્દી કેન્સરની બીમારીથી હતોત્સાહ હતા. 46 વર્ષીય નરેન્દ્રભાઈના પિતાએ પુત્રની સારવારમાં કોઈ કચાશ ન રાખી. હોસ્પિટલથી માંડીને ડોક્ટર્સ પણ બદલ્યા, પણ દરેક ઉપાય લાઇલાજ. આખરે પહોંચ્યા કરુણાલય. પરિણામ એ આવ્યું કે નરેન્દ્રભાઈ આજે નરોડાથી વાહન લઈને હરે ફરે છે. એ ભલે બોલી નથી શકતા, પણ હૈયે હામ છે કેન્સર સામે બાથ ભીડીને જીવી લેવાની. કેન્સર હોવા તો ભાઈ હિંમત નહીં હારે, ડરપોક નહીં થવા કે મેં મર જાઉંગા. મેં એસા કિસી કે બાત સુન કે લોગ કહેતે હૈ કે કેન્સર હો તો સબ કે જિંદગી સે કેન્સર હો ગયા, એસા ઉસકો મેસેજ હોને જ નહીં દિયા. ઓર ઉસકા ડેરિંગ પાવર ભી અચ્છા હૈ, જો કુછ હોના હૈ, મરના તો એક સમય મરના હૈ, લેકિન રિવર એવા કે મર મર એસા મરના મેં નહીં ચાહતા. કરુણાલયમાં માત્ર શુશ્રુષા જ નથી, અહીં દર્દીને માનસિક સધિયારો અપાય છે અને ઉત્તમ જીવન માટેની પ્રેરણા પણ. મોટી ઉંમરની મહિલા પરિજન સાથે આવીને વસે છે અને ડોક્ટરનો સ્નેહ તેમના માટે જડીબુટ્ટીનું કામ કરે છે. કેન્સરના રોગમાં પત્ની ગુમાવી ચૂકેલા શ્રી મહેતા કહે છે કે કોઈ પીડિતના પરિજનો પણ ચાકરી ન કરી શકે તેવી સેવા અહીં આપવામાં આવે છે. પીડિત કે પરિજન તેનાથી વિશેષ હૂંફ કઈ હોઈ શકે? યહાં એસે ખ્યાલ ક્યા જૈસે પરિવાર મેં આપના બેટા હો, આપની બેટી હો યા બહુ હો, જો માં યા બાપ કી સારવાર કરતે એસે યહાં સારવાર હુઈ હૈ. યહાં કોઈ હોસ્પિટલ જૈસા નહીં હૈ કે નર્સ કો બુલાઓ, બોલો ટાઈમ નહીં અભી આતી હૈ, અભી આતી, એસે નહીં. જૈસે બોલા તુરંત આધી મિનિટ ભી નહીં, 15 સેકન્ડ મેં નર્સ આ જાય. નર્સ નહીં હો તો ખુદ મીનાબેન ભી મેરી વાઇફ કી સેવા કી હૈ. કરુણાલય પોતાના મજબૂત ઈરાદાઓથી આ સેવા કેન્દ્ર ચલાવે છે. ચેરિટેબલ ટ્રસ્ટ દાતાઓના સહારે દર્દીઓને એક પણ પૈસાના ખર્ચ વગર દાખલ કરી સારવાર, દવા, ભોજનનો ખર્ચ વહન કરે છે. પહેલા અમારા અચીવમેન્ટ વહી રહેગા કે જબ ભી પેશન્ટ કરુણાલય મેં દાખિલ હોતે હૈ તબસે હમકો સિર્ફ વો મોમેન્ટ સે લેકે હમકો 24 ઘંટે ચાહીએ, ઉસકે બાદ જબ ભી પેશન્ટ ખા સકે, સો સકે ઓર ઉસકે મુંહ પે સ્માઈલ આયે તભી હમને હમારા ગોલ અચીવ કર લિયા. દેટ ઇઝ વોટ આર વહી હમારા રિઝલ્ટ હૈ. કરુણાલય મેં એક બાર પેશન્ટ એડમિટ હો જાય તભી આને કે બાદ ઉનકો એક ભી પૈસા નહીં દેના હૈ. ટોટલી કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ મિલતી હૈ. ઉસમે મેડિકલ મેડિસિન્સ ભી આ જાતી હૈ, ખાના પીના, રહેના, ઉનકા ઇમોશનલ, સાઇકોલોજિકલ, મેડિકલ, ફિઝિકલ સબ એસ્પેક્ટ્સ હમ કવર કરને કી કોશિશ કરતે હૈ. ઓર દૂસરા ઉનકે સાથ એક રિલેટિવ કો ભી રખતે હૈ, ઉનકા ભી ખાના પીના સબ કુછ નિશુલ્ક હૈ, ફ્રી હૈ. કેન્સરની બીમારી લાધી હોવાના સમાચાર જ પીડિતની અડધી જિંદગી અને પરિવારને ખર્ચને પહોંચી વળવાની મનોવ્યથા કોરી ખાય છે. આ વચ્ચે કરુણાલય એક એવી દીવાદાંડી સાબિત થાય છે જે જીવનના મધદરિયે કેન્સર જેવી વ્યાધિના સપાટે જીવન નૈયાને વમળમાં ધકેલે છે ત્યારે મનોબળનો પ્રકાશપુંજ જીવનને વધુ બળવત્તર બનાવી વધુ ઝળહળી જવાનું જોમ આપે છે. કરુણાલય જેવા પ્રેમળ જ્યોતિના સાથથી પીડિતોનો જીવનપથ ઉજળે છે, પણ હા, તેમાં શ્રદ્ધા હોવી જોઈએ. કૃષ્ણા શાહ સાથે બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.